ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું દહીં પાપડનું શાક. તો દહીં પાપડનું શાક બનાવવા આપણે દહીં લીધું છે 2 કપ અને પાપડ આપણે 4 થી 5 પાપડ લીધા છે આ રીતના, અને થોડુંક આપણે લસણ ને મરચાં લીધા છે ક્રશ કરેલા, લીલા ધાણા થોડાક લીધા છે, વઘાર માટે થોડીક હિંગ લીધી છે, હળદર અને 2 ચમચી જેટલું ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી આપણે જીરું લીધું છે, થોડાક લીમડાના પાન લીધા છે, મીઠું જોઈએ આપણે સ્વાદ પ્રમાણે, અને 1 ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે. તો આને આપણે દહીં છે એટલે બેલેન્સ કરવા માટે થોડુંક જોઈએ એમ મીઠાશ, અને હિંગ આપણે લીધી છે વઘાર માટે, અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે આ પાપડને શેકી લઉં. તો ગેસ ચાલુ કરશું અને અહીંયા આપણે તવી ઉપર શેકી લઉં. તો આ રીતે આપણે ફેરવી ફેરવીને પાપડને શેકી લઉં બે બાજુ એકદમ. તો આપણે પાપડ આ રીતે ફેરવી ફેરવીને શેકી લીધો છે. તો આ બધાય પાપડ આપણે એ જ રીતે શેકી લઉં. તો પાપડ આપણે બધાય શેકી લીધા છે આ રીતે. તો હવે આપણે વઘાર કરી લઉં. તો કઢાઈ લીધી છે આપણે, ગેસ ચાલુ કરશું ને એમાં આપણે તેલ નાખીશું. તો 1/2 ચમચા જેટલું આપણે તેલ નાખીશું. તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે દહીંમાં મસાલો બધો મિક્સ કરી લેવું. તો આ રીતે કોઈ મોટા વાસણમાં દહીં લઈ લે. આમાં આપણે મસાલો નાખીશું. તો હળદર નાખી દેવું અને ધાણા જીરું, લાલ મરચું. મીઠું સ્વાદ પ્રમાણે આને આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો દહીંને આપણે આ રીતે મિક્સ કરી લીધું છે એકદમ સરસ. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જીરું નાખીશું. અને આપણે લસણ ને મરચાં નાખીશું અને લીમડો. આપણે આમાં હિંગ નાખી દઈએ. ગેસ આપણે ધીમો કરી દઈશું ને આમાં આપણે નાખી દઈશું દહીં મિક્સ કરેલું. એકદમ ધીમો ગેસ કરી દેવાનો અને આ રીતે હલાવતા રહેવાનું. તો બધું દહીં આપણે આમાં નાખી દઈશું. એકદમ ધીમો ગેસ કરી દેવાનો. તો બધું દહીં આપણે કાઢી લઈશું. તો આને આપણે ધીમા ગેસે પકાવશું થોડીક વાર, પછી આ રીતે હલાવતા રહેશું. અને આ પાપડના આપણે ટુકડા કરી નાખીશું. તો આ રીતના આપણે બધા પાપડના આ રીતે ટુકડા કરી લેવું. તો દહીંને આપણે થોડીક વાર પકાવી લીધું છે આ રીતે. હવે આમાં આપણે ખાંડ નાખી દેવું. આનાથી મીઠું નહીં થાય પણ થોડુંક ખટાશ બેલેન્સ થાય એમ, નહીં તો ખાટું થાય થોડુંક વધારે. દહીં થોડુંક ખાટું હોય, ભલે મોરું હોય તો એ થોડુંક આમાં ગરમ થાય ને એટલે ખાટું તો સ્વાદ થાય જ એમ. આમાં આપણે હવે લીલા ધાણા નાખી દઈશું. તો
હવે આપણે એમાં પાપડના ટુકડા નાખી દઈએ. આને આપણે મિક્સ કરી દઉં એમાં. તો થોડીક વાર આને અમે રાખશું પાકવા દે, હું ખાલી એકાદી મિનિટ માટે જ પાપડને. પાપડ તરત જ એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. તો આને આપણે સર્વ કરશું. ખાવામાં એકદમ સરસ ટેસ્ટી થાય છે. અને આ એક રાજસ્થાની ડીશ છે, દહીં પાપડનું શાક. કે ઘરમાં ઘણી વાર એવું હોય કે કંઈ શાક ન હોય, દહીં તો હોય તો પાપડ હોય ઘરમાં આપણે. તો આ રીતે આપણે બનાવી હગી, સાંજે બનાવી હગી ડિનરમાં એક, અને બપોરે બનાવી હગી એમ. તો તૈયાર છે આપણું દહીં પાપડનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દહીં પાપડનું શાક.